નમસ્કાર, એજબીન ટીવી ન્યૂઝ સાથે હું છું, આપની સાથે પાયલ બામભણિયા. કચ્છ કોંગ્રેસના નેતા ફરી આવ્યા વિવાદમાં. ભુજમાં મહિલા પોલીસ કર્મચારીની ખુરશી ખેંચી લેતા પટકાયા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં બન્યો બનાવ. ખુરશી ખેંચી કહ્યું, તમે ખુરશીમાં બેસવાને લાયક નથી. આઈબીના મહિલા પોલીસ કર્મચારી ખુરશી પરથી પટકાતા કરોડરજ્જુ અને કમરમાં થઈ છે ઈજા. હોસ્પિટલમાં સારવાર તળે દાખલ મહિલા કર્મચારી હાલ છે ડિપ્રેશનમાં. એ ડિવિઝન પોલીસમાં એટ્રોસિટી ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે. વિવાદિત કોંગ્રેસી નેતા એચએસ આહિરે અગાઉ કંગના રણોતની પણ કરી હતી વિવાદિત ટિપ્પણી. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કન્વીનર અને એડવોકેટ છે હરેશ આહિર. ડીવાયએસપીને બનાવની તપાસ સોંપાઈ. ગૃહમંત્રીએ ટ્વીટ કરી કડક પગલાં ભરવા આપ્યો છે આદેશ. આપણા ભુજની અંદર આજે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ ના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા. આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે. આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી. એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે, પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે. અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે. એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે. જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ 121, 221, 133 અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે અને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે. એ માટે એક ફરજના રૂકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે. અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે, એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે. અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે. આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે. આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમે ખુદ અત્યારે કરી રહીશું. એ તપાસ અમારી પાસે જ છે. હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહીશું. હા, એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી. તો આપણા ગૃહમંત્રી તો આ બાબતે ખૂબ સંવેદનશીલ સરકારના ગૃહમંત્રી છે, તો ઓબ્વિયસલી એ સહન ન જ કરી શકે. એની ઉપર કડક કાર્યવાહી આરોપીઓ ઉપર કરવા માટે આપણે કટિબદ્ધ છે.